દૂરની વાત છોડો, કાલની વાત કરું. ગઈકાલે 14 હતી, આખા નવસારીમાં 1100 થી વધારે આંબેલ થયા. આપણા દિવ્યેશભાઈ અને અમારા નાઇરોબીના ભક્ત કપૂરભાઈ ભાગ્ય ભક્તિ સંઘ પૂજન રાખ્યું. મને કાલે સીકે વ્રજના પપ્પા આવ્યા હતા, મોબાઈલમાં એક ફોટો બતાવ્યો આ ભાઈ. મેં કીધું હું નથી ઓળખતો. મને આ ભાઈ આજે આંબેલ કર્યું, ભાગ્ય ભક્તિ એટલે લકી ડ્રોમાં હતા સંઘ પૂજન. કોઈને 2000, કોઈને 1000, કોઈને 500. શાંતિનાથવાળાને તો 2 રૂપિયા આવ્યા છો કાલે. 1000 ને 2000 ને 500 ને સોની નોટ, બાકી બધાને 20 તો બધાને મળ્યા ને. કેટલા મળ્યા કર્તવ્ય? 20-30, 10 વધી ગયા. હવે સાંભળો, આ રાકેશની બાજુમાં જ કદાચ એક ભાઈ બેઠો છે, અને એણે કવર ખોલ્યું તો અંદરથી 1000 રૂપિયા નીકળ્યા. અને છોકરો એટલો ખુશ થયો, એટલો ખુશ થયો, કારણ કે એના માથા પર 1000 રૂપિયાનું દેવું હતું. આ 1000 રૂપિયા હું દેવા માંગુ છું. દૂરની નહીં, આ ગઈકાલની વાત કરું છું. નજરે જોયેલા સાક્ષી લોકો અહીંયા બેઠા છે. 1000 રૂપિયાનું પણ દેવું હોય તો માણસને કઠે તો ખરું ને? અને એક આંબેલનું પુણ્ય એના 1000 રૂપિયાના દેવાને દૂર કરે. ઇન્સ્ટન્ટ તમારું આંબેલ તમને ઇન્સ્ટન્ટ પુણ્ય બંધાવે, ઇન્સ્ટન્ટ ફળ ઉદયમાં આવે છે. નંબર 2, પુણ્ય એ પાવર છે. નંબર 3, પરિવાર કે પુણ્ય હોય ન હોય, ઓછું વધતું હોઈ શકે, પણ 3જા નંબરનો પાવર તમે જો ધારો ને સૌને આપી શકો એમ છો, અને એનું નામ છે પ્રેમ. આ પ્રેમ અને લવ બેને સરખા નહીં ગણતા પાછ. આ એલોવી લવનો અર્થ ક્યારે પ્રેમ થતો નથી, એનો અર્થ મોહ થાય છે. આજની ભાષામાં તમે જ્યારે આઈ લવ યુ બોલો છો કે લખો છો ને, ત્યારે એના અર્થ એની પરિભાષા જુદી હોય છે. પ્રેમ એટલે શુદ્ધ પ્રેમ, પ્રેમ એટલે નિર્મળ પ્રેમ, પ્રેમ એટલે પ્લેટોનિક લવ. તીર્થંકર પરમાત્માના જગતના સર્વ જીવો પ્રત્યે પ્રેમ હતો, માટે એમણે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. જો હોવે મુજે શક્તિ ઈસી સવિ જીવ કરો. આ શાસન રસનો અર્થ જ છે પ્રેમ. તમે ભલે પીડા ભોગવો, પણ તમારી પાસે જે આવે એને શું આપજો? પ્રેમ. આ એવા વડીલો અમને મળ્યા હતા કે એમણે ઘણું કષ્ટ સહન કર્યું, પણ એમણે બધાને શું આપ્યું? અને મોટી વાત કરું, અમારો સમુદાય એટલો નસીબદાર કહેવાય, અમારા સમુદાયના નામની શરૂઆત જ પ્રેમથી થાય છે. જેણે જીવનભર બધાને પ્રેમ આપ્યો, અને એટલે જ આજે પ્રેમ સુરી મહારાજના સમુદાયમાં હાઈએસ્ટ 1400 જેટલા સાધુઓ સાધના કરી રહ્યા. એમ કહી શકાય શોર્ટમાં, એક બાજુ રામ અને એક બાજુ ગામ છે. 2500 સાધુઓ જ્યારે વર્તમાન કાળમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગચ્છમાં હોય, એમાં 1/2 સાધુ આ મહાપુરુષના અંડરની અંદર હોય, એ પ્રેમ. એમણે લખ્યું છે એક જગ્યાએ, વર્તમાન કાળના શ્રમણો દીક્ષા લઈને તમારા શિષ્ય બને ને, પછી એને ભય ઓછો આપજો, પ્રેમ વધારે આપજો. સાચું બોલો, તમારે ત્યાં કામ કરનારો માણસ લંબા સમય સુધી ક્યારે ટકે? પ્રેમથી ટકે કે ભયથી ટકે? ભયથી કાયમી નથી થતો, ભયથી તમારો કામ ચલાવ થાય છે, અને વ્યક્તિ પ્રેમથી તમારો કાયમી. પ્રેમમાં તો તાકાત છે, ભલભલા સિંહ અને વાઘને પણ ઠંડા પાડી દેવા.